स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ॐ श्री हरि कृष्णाय नमो नमः ॐ श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी શ્રી ઘનશ્યામ મહારાજની જય. બધાય ભક્તોને એથી જય સ્વામિનારાયણ. સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રમ સાગર ગ્રંથની અંદર પૂર છઠ્ઠો અને તરંગ બાર એમાં છેલ્લે એમ કથા લખે છે અને મુક્તમુનિ ઉત્તમ રાજાને એ કથા સંભળાવે છે કે ભગવાન શ્રીહરિ સિયાની ગામની અંદર છે, શિવરામ વિપ્રના ભાવને વશ થઈ મહારાજ ત્યાં આગળ પધાર્યા છે. ત્યાંના ભક્તોના પ્રેમને વશ થઈને ભગવાન ત્યાં પધાર્યા છે. શિયાળીની અંદર મહારાજ માટે હવે રસોઈ તૈયાર થઈ છે. ત્યાંથી સ્વામી આગળ લખે છે, મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે. પૂર છઠ્ઠું તરંગ તેર. તિયાર રસોઈ કિન સબ કંચન ચોકી દરાય શ્રી હરિ બેઠે તાહી પર પીતાંબર પેર રહાય નીર ગરમ હી લે કર કર પાઉ ધોવાય બરની લુએ રૂમાલ કર મુકુંદ નામ હિતાય બરની લુએ રૂમાલ કર મુકુંદ નામ હિતાય. પછી બધી રસોઈ તૈયાર કરી, સોનાનો બાજોઠ મૂક્યો, તેના ઉપર શ્રીહરિ બેઠા. ત્યારે શ્રીહરિએ પીતાંબર પહેર્યું હતું. વર્ણી મુકુંદાનંદજીએ ગરમ જળથી હાથપગ ધોવડાવ્યા, પછી રૂમાલથી કર ચરણ લૂછ્યા. અત્યંત ચતુર વિપ્ર શિવરામ ભટ્ટે જેટલા ભોજન તૈયાર કર્યા હતા તે બધાને સોનાના થાળમાં ભરીને લાવ્યા. તેને દેખીને શ્રીહરિ ઘણું રાજી થયા. જેટલા ભોજન બનાવ્યા હતા તે બધાને ભાવથી જમ્યા. બહાર નીકળીને ટીપા પડે એટલું ઘી તો લાડુમાં નાખ્યું હતું. લજપચતા લાડુ. શિવરામ વિપ્ર બહુ ચતુર હતા. રસોઈ તૈયાર થઈ એટલે મુકુંદાનંદ વર્ણીએ મહારાજને ગરમ જળથી હાથપગ ધોવડાવી હાથપગ લૂછી દીધા. શિવરામ વિપ્ર બહુ વિદ્વાન હતા. ભગવાન શ્રીહરિ એમને પોતાના સ્વરૂપનો નિશ્ચય કરવા માટે જાણે પધાર્યા હોય, એમના પ્રેમ અને ભાવને ગ્રહણ કરવા માટે પધાર્યા હોય, એવી રીતે મહારાજે એમને ખૂબ સુખ આપ્યું. એમને લાડુ ઘીમાં લચપચતા બનાવ્યા હતા અને મહારાજે જમ્યા. અને લાડુ તો એને જ કહેવાય કે જે ઘીમાં લચપચતા હોય. આપણે બધાએ હવે ઘીમાં લચપચતું ખાઈ શકીએ નહીં અને એવા બનાવીએ નહીં. આપણે તો વર્તમાન ધરાવીને લાડુ બનાવીએ. અમારે સંતો લાડુનું ચૂરમું કરે ને પછી જો ગોળના લાડુ હોય
તો એમાં ઘી બહુ ઓછું જોઈએ, વળી જાય. પણ જો ખાંડના લાડુ કરવા હોય ને તો ઘી ભારો ભાર જોઈએ. હવે ઘી આજના યુગમાં કોઈ ખાઈ ના શકે, એટલે સંતો પછી કહે ને વર્તમાન ધરાવી દો, કારણ કે ઘી ઓછું એટલે વળે નહીં. એટલે સંતો એમની ભાષામાં એમ બોલે, વર્તમાન ધરાવે ને વર્તમાન ધરાવો, જે વળે નહીં ને એને વર્તમાન ધરાવવા પડે. એ વર્તમાન ધરાવવા એટલે શું, એની ઉપર દૂધની થોડી છાંટ નાખો, દૂધની છાંટ નાખો. ચોખ્ખા લાડુ બનાવો એટલે દૂધની છાંટ નાખવી પડે, અને ભીના કરવો હોય તો પાણીની છાંટ નાખો. એટલે વર્તમાન ધરાઈ ગયા અને પછી લાડુ વળી જાય. આપણા લાડવા આવા હોય કે મહારાજને તો લજપતતા જમાડવા જોઈએ, ભલે આપણાથી ના જમાય. અનેક પ્રકારના શાક બનાવ્યા હતા, શ્રીહરિ તેને પ્યારથી જમ્યા. જેટલા ભોજનોના નામ કહેવાય છે તે બધા બનાવ્યા હતા, અને શ્રી ઘનશ્યામ પ્રભુ તે બધા ભોજન જમ્યા. જેટલા ભોજનના નામ કહેવાય છે બધાય બનાવ્યા હતા. કેટલા પ્રેમી હશે શિવરામ વિપ્ર, આટલી શ્રદ્ધાથી બનાવવું એ કેટલું મોટું કામ છે. આજે હમણાં જ અહીંયા આગળ અન્નકૂટ ઉત્સવ થયો, આપણા લોયાધામ કેનેડામાં અન્નકૂટ ઉત્સવ થયો. કેટલો નાનો સમુદાય કેનેડામાં, પણ કેટલો મોટો અન્નકૂટ. આજના દિવસે અત્યારે ત્યાં એક સંજયભાઈ હરિભગત છે બામણ ગામના, એમને ત્યાં અત્યારે અન્નકૂટ ઉત્સવ છે. આજે હમણાં જ મેં દર્શન કર્યા, કેટલી બધી વસ્તુઓ બનાવી છે. મંદિરમાં અન્નકૂટ હોય એટલી વસ્તુઓ તો ઘરના અન્નકૂટમાં બનાવી છે. હમણાં લંડનમાં અન્નકૂટ થયો. ભગવાનને પ્રેમ જે આપે છે અને ભગવાન પ્રેમ આપે છે, ભગવાન પ્રેમના ભૂખ્યા છે, ભગવાનને બીજું કાંઈ જોતું નથી. ભગવાન તો ભક્તનો પ્રેમ જોવે છે, અને ભગવાનને જે પ્રેમ આપે છે એક પરમાત્મા એક જ એવા છે કે જેને આપણે જેટલો પ્રેમ આપીએ એનાથી અબજ ગણો પ્રેમ એ આપણને આપે. એટલો ને એટલો નહીં, અબજો ગણો પ્રેમ આપે. એક પરમાત્મા રૂપી પેઢી એક જ એવી છે, એક કંપની એક જ એવી છે જેમાં રોકાણ એક પોઈન્ટનું કરો તો અબજો ને કરોડો પોઈન્ટ આપણને આપે. એક જ પાત્ર એવું છે, ભગવાન એવું પાત્ર છે. પ્રભુ તે બધા ભોજન જમ્યા, દૂધ ભાત અને સાકર પણ શ્રીહરિ જમ્યા, પાપડ અને જેટલા અથાણા લાવ્યા હતા એ બધાને પણ જમ્યા. ભાત દૂધ સકર હી જેહા, શ્રીહરિ સો જેવત ભય તેહા, પાપર આથુને જીતને લાયે, પાપર આથુને જીતને લાયે, શ્રીહરિવર સો સબ જેવાયે, શ્રીહરિવર સો સબ જેવાયે. જેટલા પાપડ હતા, એટલે પાપડ એ બહુ ભાતના હશે, અથાણા એ બહુ પ્રકારના હશે. આ તો બધું હવે તમે જોતા હો, કારણ કે અનેક પ્રકારના પાપડ ને અનેક પ્રકારના અથાણા તો તમને મળે. અમે તો માનસી પૂજામાં ભગવાનને ધરાવીએ. અથાણા લાવ્યા હતા એ બધાને પણ જમ્યા. જ્યારે જમીને તૃપ્ત થયા ત્યારે ધર્મકુમાર ભગવાન શ્રીહરિએ હાથ અને મુખને ધોયા, રુચિ પ્રમાણે જળપાન કર્યું અને મુખવાસ લીધો. શ્રીહરિની સાથે જે સંતો દરબારો અને પાર્ષદો રહ્યા હતા એ બધાને જમવા માટે બેસાડ્યા. પરમ પ્રેમ રસથી ભર્યા શ્રીહરિએ સૌને પીરસ્યું. સંતોના અને દરબારોના અપાર ભાગ્ય છે કે જેનું વર્ણન કરી શકાતું નથી. ભવ અને બ્રહ્મા પણ તેમના ભાગ્યને માટે ધન્ય ધન્ય એમ કહે છે. વેર વેર પીરસત કર ભાવા, સંત બાવ કર જેવત રહાવા, શ્રીહરિ કર કે પ્રસાદ હે જો, શ્રીહરિ કર કે પ્રસાદ હી જો, ભવ બ્રહ્માનિત ઇચ્છત સો,
ભવ બ્રહ્માનિત ઈચ્છતસો. શ્રીહરિ ઘના ભાવથી વારંવાર પીરસતા ને સંતો પણ ભાવથી જમતા. શ્રીહરિના હાથના પ્રસાદને તો રોજ બહુ બ્રહ્માદિક દેવો પણ ઈચ્છે છે, છતાં તેમને ક્યારેય પ્રસાદ મળતો નથી. પણ સંતો તો વારંવાર શ્રીહરિના હાથનો પ્રસાદ જમતા હતા. ભગવાને અનંત અવતારો લીધા છે, પણ આવો સમય ક્યારેય આવ્યો નથી. ભગવાનનો પ્રસાદ જમવા મળે એ કેટલા મોટા ભાગ્ય છે. ખરેખર અમે સંતો ભાગ્યશાળી ને અમારી ભેગા રહેવાવાળા ભગવાનના ભક્તો ભાગ્યશાળી. કારણ એ છે કે અમારે એક પણ વસ્તુ ભગવાનની પ્રસાદી વિનાની ગ્રહણ કરવાની નહીં. એક જળ ધરાવવું હોય, એક પાણી પીવું હોય, તો પણ પ્રસાદીનો લોટો સંતોના રસોડામાં હોય, એ રસોડામાં થોડુંક મહારાજને ધરાવેલું પાણી પડ્યું જ હોય, એમાં પાણી ઉમેરીને પછી સંતો ધરાવે. એક પાણી જેવું, જળ જેવું જળ પણ સંતો ભગવાનને ધરાવેલું પીવે. મહારાજને ધરાવેલો પ્રસાદ મળે. આપણે બધાએ ઘરે પણ, તમે બધાએ ભગવાનને ધરાવો છો થાળ, એ ધરાવીને જમો છો, એ ભાગ્ય છે આપણા. ઘણી વખત પહેલાં પણ મેં સમજાવ્યું છે કે ભગવાનને થાળ ધરાવો, એ થાળ ધરાવીને બધાએ થાળ બોલો, પછી એ થાળની પ્રસાદી તમારા ઘરના જે મોટા ઠામ જેમાં તમે રાંધ્યું છે એમાં બધી ભેળી કરો અને પછી બધાની થાળીમાં પીરશો. કારણ કે ગણાકને ઘરે એવું થતું હોય છે કે ભગવાનને થાળ ધરાવી દે અને બાકીનું જે હોય એમાં ઉતાવળ એટલી હોય તે એક બાજુ પર ભગવાન જમે ને એક બાજુ પર ભગવાનની પ્રસાદી વિનાનું આ બધા ભગવાન જમે. એટલો તો ધાર્મિક પરિવાર હોય કે ભગવાનને થાળ ધરાવે, પરંતુ ભગવાનને જે થાળ ધરાવ્યો છે એનો પ્રસાદીનો થાળ આપણા બધી વસ્તુમાં મિક્સ કરી અને પછી એ પ્રસાદીનું ઘરના પરિવાર સભ્યોને જમાડે, એ બહુ મોટી વસ્તુ છે. લાગે છે એટલું જ કે ભગવાનને થાળ ધરાવી દીધો, હવે આપણે જમી લો. ના, ભગવાન જમી રે, ચડું કરી લે, ભગવાનનો થાળ પ્રસાદ આવે એવો પ્રસાદ આપણે જમવો છે. આપણે નથી જમવું, આપણે ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરવો છે. આવા ભાવથી જો થાય તો એટલી દુર્લભમાં દુર્લભ, બહુ બ્રહ્માદિકને પણ દુર્લભ છે. ગઢપુરમાં મહારાજ એકવાર બાજરાનો રોટલો અને રીંગણાનું શાક જમતા હતા. બેચર ચાવડો કરીને એક હરિભગત કે મહારાજ મને પ્રસાદી આપો. ને મહારાજ કે તારા હાથમાં પ્રસાદી રહેવાની નથી. તોય પેલો કે મહારાજ કેમ ના રહે, મને તમે દો તો ખરા, જો હું છોડું છું હાથમાંથી. તે મહારાજ કે તારા હાથમાં રહે જ નહીં. તોય મહારાજ પાસે ઓલાએ હઠ લીધી એટલે મહારાજી એને પ્રસાદી દીધી. પ્રસાદી દીધીને બેચર ચાવડો આમ હાથમાં લઈ અને આમ હાલ્યો જતો હતો, ત્યાં રસ્તામાં ગીધ પક્ષી આવ્યું, પ્રસાદી લઈને ઉડી ગયું. પેલો દોડતો આવ્યો, મહારાજ તમે કીધું એવું જ થયું. મહારાજ કે અમે તને કીધું તું તારા હાથમાં પ્રસાદી નહીં રહે. તે મહારાજ કે સૂર્યદેવ હતા, અમારો પ્રસાદ લેવા માટે ગીધનું રૂપ લઈને આવીને તારા હાથમાંથી લઈ ગયા. એવી જ રીતે મહારાજ એકવાર વાસુદેવ નારાયણના ઓરડે સભા ભરીને બેઠા હતા ત્યારે હિમાલય જોગીનું રૂપ ધરીને આવ્યો. સુરા ખાચર કે એ લંગોટા કોણ છે, ભાગી જાય અહીંથી. કે પણ પેલો હિમાચળ જે આવેલો ને ભગવાન હામો જોઈ રહ્યો આમ. અને મહારાજે કીધું, સુરા બાપુ બેસી જાઓ તમે. પછી એ હિમાચળ મહારાજના ચરણમાં બેઠો, જોડીમાંથી સોનાના બે કડા કાઢ્યા, મોતીની માળાઓ કાઢી અને મહારાજને પહેરાવી. પછી મહારાજને પગે લાગ્યા અને બેસી ગયા. મહારાજે બ્રહ્મચારીને કહ્યું, અમારે માટે થાળ લાવો. એટલે થાળ લાવ્યા બ્રહ્મચારી. મહારાજ થાળ જમ્યા અને પ્રસાદી ઓલા વૈરાગીને આપી. પછી મહારાજે રજા આપી. પછી એ વૈરાગી જતા રહ્યા. મહારાજે સુરા ખાચરને જોવા મોકલ્યા કે જાઓ તો એ વૈરાગી ક્યાં ગયા જોઈ આવો. સુરા બાપુ દરવાજે જોવા ગયા તે વૈરાગી મળ્યા જ નહીં, અદૃશ્ય થઈ ગયા. મહારાજને પૂછ્યું કોણ હતા. મહારાજ કે હિમાચળ હતો, હિમાલય હતો. અમે વનમાં ફરતા હતા ત્યારે અમને એને કેરી ભેટ આપી હતી અને પછી અમે તો કેરી જમતા જમતા ચાલી નીકળ્યા.
એને એવું હતું કે મહારાજ જમીન મને પરસાદી દેશે, પણ કંઈ અમે પરસાદી દીધી નહીં, હાલી નીકળ્યા. તે મહારાજ કે એ દિવસનો અમારી પાછળ પાછળ એ દોડતા હતા પણ અમને પહોંચી ના શક્યા. એ દિવસથી પ્રસાદી જમવાની ઈચ્છા હતી એટલે હિમાચળ મૂર્તિમાં નહીં આવ્યા હતા. વિચારો તો ખરા, ભવ, બ્રહ્મા, હિમાલય, સૂર્યદેવ, ઇન્દ્રાદિક દેવોને જે પ્રસાદ દુર્લભ છે એ પ્રસાદ આપણે ડીશ ભરીને જમીએ છીએ દાદા. ક્યાં હમારા ભાગ, જેના ભાગ ફૂટલા હોય એ પ્રસાદી વિનાનું જમે, જેના ભાગ ઉદય થયેલા હોય ને એ તો પ્રસાદી વિનાની કોઈ વસ્તુ જમે નહીં, નહીં પ્રસાદી વિનાની કોઈ વસ્તુ વાપરે પણ નહીં. ભગવાનનો ભક્ત એવો હોય, મંદિરમાં તો ભગવાનને થાળ ધરાવેલો અહીં રહેતા હોય અને પ્રસાદ મળે, સેટરડે આવો ત્યારે ભગવાનને ધરાવેલો પ્રસાદ મળે, પરંતુ ઘરના સિંહાસનની અંદર પણ બેઠેલા મહારાજ પ્રત્યક્ષ છે. આપણા પરિવારના ભક્તો તો બહુ પ્રેમી છે, શુગ્ય છે, ભગવાનને ધરાવ્યા વિનાનું કાંઈ ક્યારેય જમતા નથી એવા જ છે. છતાં પણ એવું આપણું જીવન બનાવીએ કે એક પણ પદાર્થ, આપણા ઉપયોગમાં આવતો એક પણ પદાર્થ, એક દાગીનો હોય સોનાનો, એક પેન હોય લખવાની, એક પેડ હોય લખવાનું, એક લેપટોપ હોય વાપરવા માટેનું, એક ફોન હોય વાપરવા માટેનું, પણ ભગવાનની પ્રસાદી વિનાનું કર્યા વિના એક પણ વસ્તુ ન વાપરીએ. ભગવાનની પ્રસાદીનું કર્યા પછી જ વાપરીએ. ભલે મંદિર દૂર છે, ન્યૂજર્સીના ભક્તો તો અહીં ઘનશ્યામ મહારાજ પાસે પ્રસાદીનું કરાવી શકે, દૂર રહેલા ભક્તો હોય ઘરના સિંહાસનમાં મહારાજનું સ્વરૂપ છે ત્યાં આગળ મહારાજની આગળ પ્રસાદીનું કરવા મૂકો. હે મહારાજ, આ નવો ફોન લીધો છે, હે પ્રભુ, આ ફોન દ્વારા તમારામાં જોડાવાય, તમારા સંતો ભક્તોમાં જોડાવાય એવું જ કાર્ય મહારાજ આનાથી તમે કરાવજો. અને મહારાજનું પ્રસાદીનું હોય એનો મિસયુઝ કેમ થાય? ભગવાનની પ્રસાદીનું હોય એનાથી ભગવાનની આજ્ઞા વિરુદ્ધ એ વસ્તુનો ઉપયોગ કેમ થાય? ભગવાનનું પ્રસાદીનું કરવામાં તો અનંત ઘણો ફાયદો છે. માટે દરેક ભક્તો નિયમ રાખે, પોતાના ઘરમાં જે કાંઈ નવું આવે ભગવાનનું પ્રસાદીનું કરો. ઘરમાં સોફા લાવો, ભગવાનના સ્વરૂપને સોફા ઉપર બેસાડો. એક દિવસ આપણે ન બેસશો, મહારાજ તમે બેસો. અલગ અલગ જેટલી સીટો હોય ત્યાં બધે મહારાજને બે બે કલાક બેહાડો, મહારાજ પ્રસાદીનું કરી આપો. સરસ મજાનું આસન પાથરો એની ઉપર, મહારાજનું સ્વરૂપ પધરાવો, મહારાજ અહીં બેઠા છે, મહારાજ બેસજો, બિરાજજો, પ્રભુ પ્રસાદીનું કરજો. આની ઉપર બેઠા બેઠા અમે તમારા તરફ આવવાનો માર્ગ કાપીએ પ્રભુ. ઘરમાં ટીવી લાવો, ટીવી ઉપર મહારાજની મૂર્તિ નાની પધરાવીને ચાંદલા કરો. મહારાજ આમાં તમે અમને એવું જ બતાવજો, અમને એવો બુદ્ધિયોગ આપજો કે જેનાથી અમે આમાં એવું જ જોઈએ કે જેનાથી અમારો કલ્યાણનો માર્ગ કપાય. આવી રીતે બધું જ જો પ્રસાદીનું કરીને વાપરવાની ટેવ પડશે ને, આપણે આખા પ્રસાદીના થઈ જઈશું. અને ભગવાનનો જે પ્રસાદીનો થાય એ તો ભગવાન સુધી પહોંચી જ જાય. જેટલો ભાગ આપણો ભગવાનની પ્રસાદી વિનાનો છે એટલો જ પાર્ટ માયાનો છે. આંખને ભગવાનની પ્રસાદીની કરી દઈએ, એમાં ભગવાન જ, ભગવાનના સાધુ જ ઉતાર્યા કરીએ, ભગવાનના ભક્તોને ઉતાર્યા કરીએ. કાનને ભગવાનના પ્રસાદીના કરી દઈએ, એમાં ભગવાનની કથા અને કીર્તનના શબ્દો જ સાંભળ્યા કરીએ. મનને ભગવાનનું પ્રસાદીનું કરી દઈએ, સંકલ્પ વિકલ્પ ભગવાનના ચરિત્રોના કર્યા કરીએ. બુદ્ધિને ભગવાનની પ્રસાદીની કરી દઈએ, નિશ્ચય ભગવાન સૌમ્યાન સર્વોપરી છે, આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી, આવા ભક્તો બ્રહ્માંડમાં ક્યાંય નથી એવો નિશ્ચય બુદ્ધિમાં કરીએ, એ બુદ્ધિ પ્રસાદીની થઈ. આપણા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, 10 ઇન્દ્રિયો જેટલા બધા છે બધું જ જ્યારે પ્રસાદીનું થઈ જશે ત્યારે આપણો આત્મા સંપૂર્ણ પ્રસાદીનો થયો. અને પ્રસાદીનો જે હોય એ ભગવાનની પાસે જ હોય. જેટલા પ્રસાદીના થવાના આપણે બાકી છીએ એટલા જ ભગવાનથી દૂર છીએ. પ્રસાદી ક્યાં હોય? પ્રસાદીની વસ્તુ ક્યારે થાય છે? ભગવાનની નજીક જાય ત્યારે એ પ્રસાદીની થાય છે, એ ત્યારે પ્રસાદીની થાય છે. ભગવાનનો જેને ટચ થાય ત્યારે એ પ્રસાદીની થાય છે. આપણા તમામ ઇન્દ્રિયો અંતઃકરણને ભગવાનનો ટચ થયા કરવો પડે. જેટલો ટચ થશે એટલું માયાની, આપણે બધા માયાની પ્રસાદીના જન્મો જન્મના હતા, હવે આપણે ભગવાનના પ્રસાદીના થવું છે.
હવે માયાની પ્રસાદીના ટળવું છે અને ભગવાનની પ્રસાદીના થાવું છે. વિચારવું કયું કયું મારું હજુ અંગ, કઈ કઈ ઇન્દ્રિયો, કયું કયું અંતઃકરણ હજુ ભગવાનની પ્રસાદીનું થવા તરફ કેટલા પર્સન્ટેજ બાકી છે. આમ વિચારી મહારાજના થવા મહેનત કરવી, મહારાજના પ્રસાદીના થઈ જઈએ. બસ આટલું કરવા માટે એનો સ્થૂળ પ્રયોગ આ છે. તમામ આપણા ઉપયોગમાં આવતી બધી જ વસ્તુને ભગવાનની પ્રસાદીની કરીએ, મહારાજને બેસાડીએ. મહારાજના મોટા સત્પુરુષો, ભગવાનના સંતો ભક્તો એનું પ્રસાદીનું કરીએ અને પછી એને યુઝ કરીએ તો એ આપણને ઘણું ફાયદાકારક થાય. કોઈ અવતારમાં આવું સુખ સંતોને ક્યારેય આપ્યું નથી. સંત કો સુખ એસો ન દિયેઉ, યહ સમય શ્રી હરિ અડલ ધલેઉ. સંત કો ભાગ્ય જોત આબ વેરે, ભવ બ્રહ્મા થાકે ફેર ફેરી. કોઈ અવતારમાં આવું સુખ સંતોને ક્યારેય આપ્યું નથી. આ વખતે તો પ્રભુ અડળક ઢળ્યા. આ સમયનું સંતોનું ભાગ્ય વારંવાર જોતા વિચારતા તો ભવ અને બ્રહ્મા પણ વારે વારે થાકી ગયા. પૂર્વે થઈ ગયેલા બહુ યુગોના માનવીના ભાગ્ય જોયા, પરંતુ આ સંતોના ભાગ્ય જોતા તો પાર જ આવતો નથી. કેમ જે એવો અવતાર થયો છે એ વાતને જાણનારા હોય તે જ જાણે છે. મહારાજ કે બુદ્ધિવાળો હોય ને વિચારે તો ખબર પડે. મહારાજે જે આ વખતે પોતાના સંતો ભક્તોને સુખ આપ્યું છે, આવું સુખ ક્યારેય કોઈ અવતારે કોઈને દીધું નથી. સર્વોપરી મહારાજ, સર્વોપરી એનો અક્ષરધામનો સમાજ, સર્વોપરી એની અલૌકિક રીત, આ બધું જ અલૌકિક લઈને મહારાજ અહીં આવ્યા અને પોતાના સંતો ભક્તોને અલૌકિક બનાવી દીધા. આજે આપણે વિચાર કરીએ આપણી અંદર મહારાજે કેટલું બધું પોતાની મૂર્તિનું ધામનું સુખ મૂક્યું છે. જો આપણને એની બાજુ દ્રષ્ટિ કરતા આવડે, જો આપણને ભોગવતા આવડે, જો આપણને મહારાજની એ દયા તરફનો ખ્યાલ આવે તો કેટલું મહારાજે આપણને દીધું છે, કેટલું દીધું છે. કલ્યાણકારી, આત્યંતિક કલ્યાણ માટેનો તમામ સમાજ મહારાજે આપણને દીધો. પોતાનું સ્વરૂપ આટલું રૂપાળું દીધું, પોતાના સ્વરૂપ ઓળખાવે એવા બ્રહ્મનિષ્ઠ સદગુરુ દીધા. આપણને એ ભગવાન અને સદગુરુમાં જોડી રાખે એવા ભગવાનના સંતો દીધા, અને એવા સંતોની સાથે સાથે આપણને ચાલવામાં મદદરૂપ થાય એવા ભક્તો દીધા, એવા શાસ્ત્રો દીધા, એવા મંદિરો દીધા, એવી કથા વાર્તાઓ દીધી, એવું રાતને દિવસ ઘરમાં બેઠા બેઠા મહારાજનું સુખ આવે એવા સાધનો દીધા. હવે જો અધૂરું રે એ તો અભાગીઓ કહેવાય રે, જે કોઈ આસામામાં રહી જાય રે. અષાઢી મેઘ વરસતો હોય અને કોઈ કે હું પલળ્યો નહીં તે અભાગ્યો કહેવાય, અભાગ્યો કહેવાય. એમ આટલો કલ્યાણનો સાજ શ્રીજી મહારાજે આપણને દીધો હોય અને છતાં પણ જો કોઈકને એમ રે, ખબર નહીં શું થશે, કેમ થશે ખબર નહીં. આવું જેને થાય એ અભાગ્યો છે, એની સમજણમાં ખામી છે. મહારાજ કે આ વાતને જાણનારા હોય તે જ જાણે. જાણનારા કોણ છે? જે વિચારે, વિચારે, વિચારવું. જે વાતને હું વારે 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 રટન કરું છું અને કરવા માટેનો અનુરોધ કરું છું, મારી પ્રાપ્તિ, મારી લાયકાત, મારી લાયકાત કરતાં મારી પ્રાપ્તિ અબજો ઘણી છે. આનો વિચાર જેની પાસે હશે, આવો વિચાર જેને કરવાની ટેવ હશે, આવો વિચાર જે પડે પડે કરતો હશે, કલાકે કલાકે કરતો હશે, છ કલાકે કરતો હશે, દિવસે દિવસે કરતો હશે, જેટલો આ વિચારનો વિચાર વધારે એટલું એને જાણવાની શક્તિ એની વધારે. માટે વિચાર કરતા રહેવું, મારી લાયકાત કરતાં મારી પ્રાપ્તિ અનંત ગણી છે. આવું મને હોય જ ક્યાંથી? આ મહારાજ,
આવા મોટા ગુરુજી જેવા સાધુ, આવા ભગવાનના સંતો ભક્તો આ મને હોય જ ક્યાંથી? મારી બુદ્ધિ, મારી લાયકાત, આ બધું જોતા મને એમ થાય છે કે મારી પાસે હોય જ ક્યાંથી? આવો વિચાર જે કરતો હોય ને એને પ્રાપ્તિની ખબર પડે. આવો વિચાર જેની પાસેથી ગબરગંડને મહારાજ કે કાંઈ ખબર ના પડે. જે ગબરગંડ છે ને, મૂરખ છે ને, એને કાંઈ ખબર ના પડે. માટે થોડુંક વિચારતા રહેવું. જેના અલ્પ ભાગ્ય હોય તેને સહજાનંદ સ્વામી સાક્ષાત શ્રીહરિના રૂપમાં નથી દેખાતા. અલ્પ ભાગ્યવાળો હોય ને, અલ્પ ભાગ્ય કરવું કે મહદ ભાગ્ય કરવું એ તો જીવના હાથમાં જ છે. જો આ લોકની સંપત્તિ, આ લોકમાં આયુષ્ય, એ બધું પ્રારબ્ધ ઉપર રચાયેલું છે, પરંતુ પુરુષોત્તમ નારાયણનો માર્ગ પ્રારબ્ધ ઉપર નથી રચાયેલો. આ હસ્તરેખાઓમાં આયુષ્ય ભલે લખેલું હોય, પ્રારબ્ધ હસ્તરેખા કહેતા નસીબ, પ્રારબ્ધ હસ્તરેખા જે કહેવાતું હોય એની અંદર ભલે આયુષ્ય ફિક્સ લખેલું છે, એમાં સંપત્તિ ફિક્સ લખેલી છે, એમાં એમાં છોકરા પુત્ર પત્ની આદિ ફિક્સ લખેલું છે, એનું કેવું સુખ થશે, દુઃખ થશે, કેમ થશે, બધું જ છે. પણ આધ્યાત્મનો માર્ગ, ભગવાનને પામવાનો માર્ગ, એની માટે કોઈ નસીબની જરૂર નથી. એની માટે તો એકવાર ડ્રોમાં પાકી ગયો પછી ભલે કોઈક હો જન્મથી મહેનત કરતો હોય, કોઈ કરોડ જન્મથી મહેનત કરતો હોય, એક કરોડ જન્મથી મહેનત કરે છે ને એક 100 જન્મથી મહેનત કરે છે, પણ બેયનો નિર્ધાર એમ છે કે આ છેલ્લો જન્મ કરવો છે. તો આ સત્સંગનો એવો પ્રતાપ છે કે 100 જન્મથી મહેનત કરવાવાળો પણ છેલ્લો જન્મ કરી લે, કરોડ જન્મથી મહેનત કરવાવાળો પણ છેલ્લો જન્મ કરી લે. 100 જન્મથી નહીં, આ જન્મે જ નવો આદર કોઈકનો હોય ને એ નક્કી કરે કે મારે છેલ્લો જન્મ કરવો છે. અને એક અબજ જન્મથી મહેનત કરે છે છેલ્લો જન્મ કરવા માટે, ઓલો તો આ જન્મે હજુ શરૂ કરે છે, પણ એનો જો પાક્કો નિર્ધાર હોય તો ભગવાન સ્વામિનારાયણની એટલી મોટી દયા છે આ સત્સંગ ઉપર, મોટા સદગુરુઓની એટલી મોટી દયા છે, આને આ જન્મે પેલો અબજ જન્મે જે ચોખ્ખો થઈને અત્યારે જાય છે ને એ આ જન્મે જતો રહે. જો એવું ન હોય તો વરતાલના 5માં શ્રીજી મહારાજ કહે જ નહીં 100 જન્મની કસર આ જન્મે ટળે છે. 100 જન્મે કરીને શુદ્ધ થવાનો હોય એ આ જન્મે શુદ્ધ થાય છે એવું વરતાલનું 5મું કહે છે, એનો અર્થ શું થયો? આ સત્સંગનો પ્રતાપ છે. મહારાજે જે વચનામૃતની અંદર અમુક વાતો કરી છે એટલી ગજબની કરી છે, એટલી ગજબની કરી છે. પ્રથમના 30માં ગાઢ સંકલ્પનું એમાં મહારાજ કે આ સત્સંગનો એવો પ્રતાપ છે કે કોઈને 10-15-20 વર્ષ આ સત્સંગમાં થયા હોય અને સત્સંગની અંદર જે વાતો થયા કરે છે ને, ધાર્યા વિચાર્યા કરે ગાઢ સંકલ્પની નિવૃત્તિ થઈ જાય. ભગવાન સ્વામિનારાયણ એટલે શું મળ્યું છે આપણને, શું મળ્યું છે એનો કેફ, એનો આપણને પાવર, એનું આપણને ગૌરવ, એનું જતન કરવા માટેની આપણી સજાગતા એટલી જોરદાર જોઈએ. ગમે એવી પરિસ્થિતિ સર્જાય, ગમે એવો આ દેહમાં રોગ આવો, ગમે એટલી વિપત્તિ આવો, ગમે એટલી આપત્તિ આવો, પણ મારા મહારાજ અને મારા મહારાજમાં જોડવાવાળા સદગુરુ અને મને એ મહારાજને સદગુરુમાં જોડવાવાળા સંતો અને એવા સંતો એ સદગુરુને મહારાજના માર્ગે ચાલવામાં મદદરૂપ ભક્તો ક્યારેય ન છૂટે, એટલો નિર્ધાર એ ક્યારે થાય? વિચાર ઉપરથી થાય. નહીં તો અલ્પ ભાગ્ય હોય, એટલે હું એ કહું છું કે ભાગ્યને અલ્પ કરવું કે મહત કરવું એ પોતાના હાથની વાત છે, પોતાના હાથની વાત છે. કેવો યોગ રાખે છે એની ઉપર આધાર છે. જો યોગ સારો હોય તો થોડીક વારમાં અલ્પ ભાગ્ય પણ મહત થઈ જાય, અને જો યોગ ખરાબ થઈ જાય તો મહત ભાગ્ય હોય તો એ અલ્પ થઈ જાય. ભલે ને કોટી વર્ષ શ્રીહરિની ભેળો રે તો પણ શ્રીહરિ તેને કડિયામાં આવતા નથી. ભગવાનને ભગવાનના મુખ તો અકળ હોય, એ કડી શકાય એવા ન હોય, બુદ્ધિથી કડાય એવા છે જ નહીં. યતો વાચો નિવર્તનતે અપ્રાપ્ય મનસા સહ, જે બુદ્ધિથી મપાય એવા નથી, અને કોઈ બુદ્ધિથી માપવા જાય તો કેમ મપાય? ભગવાન એવા છે, ભગવાનના અક્ષરધામના મુખ તો એવા છે, અકળ હોય, કડી ન શકાય. જેને પડમાં નિશ્ચય થાય, અરે બુદ્ધિથી આપણે એક સોનુંય નથી ઓળખી શકતા. સોનું હાથમાં હોય ને એક બાજુ પર બગસરાનો દાગીનો હોય, ક્યાં ઓળખી શકાય છે? 4 ભાઈઓ હતા, ભાગ પાડ્યો, બની ગયેલી ઘટના કહું છું,
ભાગ પાડ્યો 20 તોલા સોનું બાપદાદાનું. તો ચાર ભાઈઓએ ભાગ કર્યો કે ભાઈ 5-5 તોલા આવે, હાલો ભાઈ તમારે શું લેવું લઈ લો આમાંથી. ઓલા કે ભાઈ અમને 5 તોલાનો હાર દઈ દો ને. 5 તોલાનો હાર દીધો. ઓલા ભાઈ ગયા જ્વેલરીની દુકાને, મૂકી રાખ્યો, 6 મહિના પછી ગયા. પેલા ભાઈ સામેથી જ કીધેલું, જે મોટા ભાઈ હશે ને એની પાસે જે બધું હશે હંગરી રાખેલું. પછી એને કીધું કે ભાઈ 20 તોલા છે. ઓલાને થયું સામેથી 20 તોલા કે છે એટલે એને દેવું હોય તો જ કે ને, આપણને જ કોઈને ખબર નહોતી કે બાપદાદાની મિલકત તો આ મોટાને જ ખબર હતી. લીધો, 6 મહિના મૂકી રાખ્યો, જ્વેલરીની દુકાને ગયા. એટલા કે આ બગસરા કોને પકડાયું કે તમને? બગસરાથી લઈ આવ્યા ઓલો સોની કે? ઓલા કે હોય નહીં કે, અમારે કેટલું જૂનું ઠેક, અમારા દાદાના દાદા વખતનું આ પડ્યું છે, એવું કે છે. એ વખતે તો ક્યાં બગસરું હતું? અરે ભાઈ આ બગસરાનું છે. ઓલાને સંતોષ ના થયો, બીજાને ત્યાં ગયા. ઓલો કે બગસરાનું છે. હજુ આને સંતોષ ના થયો, ત્રીજાને ત્યારે ગયા. ઓલો કે બગસરાનું છે. હવે બુદ્ધિથી સોનુંય નથી ઓળખાતું, હીરોય નથી ઓળખાતો, પણ સોનીને અનુભવ છે. એ આમ હાથમાં પકડીને કહી દે કે આ ખોટું છે, આ સાચું છે. એમ અનુભવ એ બહુ મોટી વાત છે. બુદ્ધિથી ભગવાન ભગવાનના મુખ તો નથી ઓળખાતા. શ્રીહરિની ભેળો રહે તો પણ શ્રીહરિ તેને કળ્યામાં આવતા નથી. ભગવાનની ભેળો રહેતો હોય તોય જેને પળમાં નિશ્ચય થાય અને વળી પળમાં મટી જાય, એવાને તો જેમ ફૂટલા વાસણમાં ગંગાજળ ક્યારેય ટકતું નથી, તેમ શ્રીહરિનો નિશ્ચય ક્યારેય એમાં ટકતો નથી. ઘડીકમાં નિશ્ચય થઈ જાય. ભગવાન જો સંકલ્પ પૂરા કરે ને, પ્રથમના 70માં મહારાજે કહ્યું ને, ભગવાન આગળ આવીને સંકલ્પ કરે કે મહારાજ આવું કરજો, અને મહારાજે જો કરી દીધું તો પાક્કો ભગત થઈ જાય કે વાહ મહારાજ વાહ, પ્રગટ પીવડા ઘનશ્યામ મહારાજ લોયા ધામમાં બિરાજે જ છે, મારો અનુભવ છે, ત્યારે તો બરાબર છે, ભગવાનનો નિશ્ચય પાક્કો થઈ ગયો. પણ જો મહારાજે સંકલ્પ કર્યો ને કંઈક અવળું કર્યું, ના થવા દીધું, ખબર નહીં ભગવાન એમના ભાગી ગયા લાગે છે એવું. અને એમાં જો 25-50 સંકલ્પ ખોટા પડે તો કે ભગવાન હતા એવો ભ્રમ થઈ ગયો, હતા જ નહીં, આવું થાય. નિશ્ચયની વાત અતિ અટપટી છે, અતિ અટપટી છે. એટલી બધી અટપટી છે કે કલ્યાણના માર્ગની અંદર નિશ્ચય છે ને એ એકડો છે, નિશ્ચય એકડો છે. આ મહારાજ વિના બીજો ભગવાન નથી, આ નિશ્ચય. આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી, આ નિશ્ચય. મહારાજ કે કઈ પ્રકારની આંટી પાડવાથી સારું થાય અને કઈ પ્રકારની આંટી છોડવાથી સારું થાય, તો મહારાજ કે તુચ્છ સ્વભાવની આંટી હોય ને, અહીં બેસવું નહીં, ના બેસવું નહીં, હોવું ના હોવું, ના ખાવું ના ખાવું, આવી બધી આંટી હોય ને છોડી દેવી, ભગવાનને સંત મૂકાવે તો મૂકી દેવી, પણ ભગવાનના નિશ્ચય સંબંધી આંટી હોય ને, બ્રહ્મા જેવો આવીને કે તોય ના ફેરવી, તોય ના ફેરવી. એ કહે છે કે ભગવાન જેમ ફૂટલા વાસણમાં ગંગાજળ ના ટકે, એવી રીતે જેને પળમાં નિશ્ચય થાય ને વળી પળમાં મટી જાય, એવાને ફૂટલા વાસણ જેવા જાણવા, એને ફૂટલું વાસણ કહેવાય. પણ નિશ્ચય કેવો જોઈએ? જો એકવાર મુક્તાનંદ સ્વામી અને જ્ઞાનાનંદ સ્વામી જેતલપુરથી મહારાજના દર્શન માટે આજ્ઞા વિના ગઢપુર આવે, તે સોમલા ખાચર દ્વારા મહારાજને કેવડાવ્યું કે મહારાજ અમને દર્શન દે, તે મહારાજે દર્શને આવવાની રજા આપી કે હવે આવી જ ગયા છો તે જેતપુરથી અહીં આવો, દર્શને ગયા બે. તે મહારાજે મનુષ્ય ચેષ્ટા કરવા માંડી અને મહારાજ શું કહે ખબર છે? મુક્તાનંદ સ્વામી તમારું કલ્યાણ થશે, મારું નહીં થાય. તમે ત્યાગ વૈરાગ્ય યુક્ત છો અને હું તો આ દરબારમાં લુપ્ત થઈ ગયો છું. મુક્તાનંદ સ્વામી કે મહારાજ આપ તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો, નિર્લેપ ને દિવ્ય મૂર્તિ છો, સા સારું અમને મોહ પમાડો છો? મહારાજ કે અરે રે, હું સાનો પુરુષોત્તમ, મારું તો કાંઈ ઠેકાણું જ રહ્યું નથી, એમ કહીને રોવા માંડ્યા. હવે આ બુદ્ધિનો વિષય છે. અહીં બુદ્ધિ હોય, બુદ્ધિથી માપવા જાય કે આ પુરુષોત્તમ નારાયણ કેટલા અંશ છે, 50 અંશ, 60 અંશ, 100 અંશ, તો ફેલ જાય. પણ મુક્તાનંદ સ્વામી મહારાજ રોવા લાગ્યા ત્યારે ઓલા બે મુક્તાનંદ અને જ્ઞાનાનંદ સ્વામી ભેળા રોવા માંડ્યા.
એ રોવા માંડ્યા. અને પછી બંને રજા આપી. સ્વામી જ્ઞાનાનંદ સ્વામીને રસ્તામાં કે આપણે આજ્ઞા વિના આવ્યા ને એટલે મહારાજે દર્શનનું સુખ દીધું નહીં. આને નિશ્ચય કહેવાય, આ ફોટલું વાસન ના કહેવાય, આને નિશ્ચય કહેવાય. મહારાજે આવી ચેષ્ટા કરી તોય કાંઈ ના થયું. ગરડામાં મહારાજ નાન ખાચરના ઓરડાની ઉગમની ઓસરીએ બિરાજ્યા હતા. ગોંડલના શેખ મિયા આવ્યા એટલે મહારાજ એમના નિશ્ચયની પરીક્ષા માટે સભામાં બેઠેલા કાઠીના મનમાં હંમેશા એવું રહેતું હતું કે મહારાજ આ મુસલમાનને કેમ પાસે બેસાડે છે એમ. કારણ કે શેખ મિયા મુસલમાન હતા, આને કેમ પાસે બેસાડે છે, આપણી પણ આગળ બેસાડે છે. કાઠી દરબારોને થતું આપણાથી આગળ મુસલમાન. એનો સંશય ટાળવા મહારાજે શેખજીને કહ્યું કે તમે મન મારો. મહારાજ કહે છે તમે મન મારો. શેખજી કે મહારાજ તમને મરાતું હશે. મહારાજ કે મારો મારો તમે મન મારો. કે 100 વખત મહારાજે કહ્યું. શેખજી 100 વખત તો કે મહારાજ હું ના મારું હું ના મારું, પણ બહુ પેલું 100 વખત કીધી ને એકની એક વાત, મહારાજ તમે કહો છો ને તો મારું કે આવે તમને મારું આમ કીધું ને એટલે મહારાજ કે આટલામ કોઈ હરિભગત છે ને. આ તો પેલા બધા દરબારો લાગ જોઈને જ બેઠેલા હતા એટલે બધા ઊભા થઈને આવ્યા. મહારાજ અમે બધા છે ને. મહારાજ કે આ શેખજી એવું કહે છે તમને મારું, ધક્કો મારીને આને કાઢી મેળો. કે એટલે કાઠિયોને તો જોતું જ તું કરો, જ્યારે હોય ત્યારે આગળ આવીને બેસે છે. આ તો ઘણી વખત આવું થાય, ખીજ ઓલા ઉપર હોય અને બતાવે એવું કે મહારાજ અમે તમારા પક્ષ લઈને લડ્યા એમ. જીવને હોય આંટી, કોકની યારે આંટી હોય ને પક્ષ ને બધું મહારાજને મોટાનો કહી દે ને પાડી દે ઓલાને. અને કાઠિયો બધાએ ધક્કો મારીને શેખ મિયાને ઓસરીથી નાખ્યા, નીચે ઉતારી મેલ્યા. તે બપોરે કોઈએ જમવાનું આપ્યું. પછી તે આ જોઈને મહારાજ કે આને કોને આપ્યું વળી, એની તાંસળી ધૂળ નાખો. તે પાછા હતા ધૂળ નાખવા વાળા. આવામાં તો બહુ મજા આવે. ઇન્ડિયામાં કોઈને તમે એવું કહો ને અમને દવાખાને લઈ જાઓ તો લઈ જવાવાળા બહુ ઓછા હોય, પણ તમે એમ કહો કે તમાશો છે, એક ગામ એવું જબરું છે કે તમારે જો લડવાનું કહો ને તો ગામના 50 હો જણા હૂતા હોય બેઠા થઈને આવે બોલો. પણ તમે એને એવું કહો, ભજનનો કાર્યક્રમ રાખ્યો છે, કોઈ ગરીબની સેવા કરવાની છે, કોઈ બીમાર છે ને દવાખાને લઈ જવાના છે, ઓલાને કોણ, ઓલાને કોણ. અને તમે એવું કહો કે અહીં ટંટો કરવાનો છે, બાંધવાનું છે, હાલો હાલો હાલો. આવા તો ઢગલા બંધ પડ્યા છે. ધૂળ નાખવાની કીધી, તે ધૂળ લઈને શેખજીના પેલા તાંહડામ નાખી અને પાછી ધૂળ નાખીને કાઢી મેલાવે. ત્યાંથી ખાવા પણ ન દીધું. શેખજી ગોંડળ જઈને રાજા હઠીભાઈ ત્યાં ચાકર તરીકે રહ્યા. મહારાજને ખબર પડી, મહારાજે દરબારને કેળાવ્યું કે શેખજી મને મારવાનું કહીને આવ્યા અને તમે સત્સંગી થઈને એને તમારા ઘેર ચાકર તરીકે રાખો છો, રજા આપી દો એને. મારવાનું કીધું તું કોને? આને કઈ માર્યા તો નહોતા, પેલું 100 વખત કીધું, ખાલી બોલ્યો બાપડો 1 વખત કે લો મારા તમે કહો છો તો મારું એમ. આટલું કીધું ત્યાં તો એને કેટલો વગોયો અને કેટલું દુઃખ દીધું. ન્યાથી હઠીભાઈ ન્યાથી કઢાવ્યો, રાજકોટ કુસંગીન ત્યાં ચાકર તરીકે રહી. આને ખબર પડી ગઈ હવે સત્સંગની ઘેર ના રહેવાય, હવે કુસંગીન ઘેર રહો. તે એક દિવસ દાદા ખાચર રાજકોટ ગયા, એની પાસે અત્યંત પશ્ચાતાપ કરીને શેખ મિયાએ કહ્યું, મહારાજ જેવો જગતમાં કોઈ મૂર્ખ નહીં હોય, મેં બહુ ભૂંડું કામ કર્યું. મહારાજ તો દયાળુ છે, હું તો પામર છું. આને નિશ્ચય કહેવાય. આમાંનું એક પેપર આપણું લીધું હોય તો, એક પ્રશ્ન આપણને પૂછ્યો હોય, શું દશા થાય વિચારો. આપણે તો મહારાજની ફજેતી કરી નાખીએ કે એ જ મને કહેતા હતા મારો મારો, હું બોલ્યો તો પાછું મને આવું કર્યું. આ કંઠી ગઈ લો આપણને, કારણ કે આપણને ખબર નથી કે આ મોટા મહારાજ ક્યારે મળે. આપણને ખ્યાલ નથી કારણ કે આપણે એની કિંમત પણ ચૂકવેલી નથી. આપણે તો સહજમાં મહારાજ મળી ગયા છે, સહજમાં. જેને કિંમત ચૂકવી હોય એને ખબર પડે ને કે આ મહારાજ કેવડા મોંઘા છે. મહારાજ તો દયાળુ છે, હું તો પામર છું, મારા અપરાધ સામો નહીં જુઓ, કોઈ દિવસ મને દયા કરીને દર્શન કરાવજો. વાંકતો હતો નહીં શેખ મિયાનો, તો પણ કરગરે છે, મને દર્શન કરાવજો. આમ બહુ રીતે પોતાના અવગુણ, પોતાનો અવગુણ લીધો, મહારાજનો લેશ પણ અવગુણ ન લીધો. આથી દાદાએ મહારાજને લખી જણાવ્યું. મહારાજે કહ્યું, તેમના પર હું બહુ રાજી છું, એમને કહેજો કે
ગઢપુર આવે અને પછી દાદા ખાચર ગઢપુર લઈને આવ્યા, ગઢડાના સીમાડે આવ્યા, શેખજી ઘોડા ઉપરથી ઉતરીને હાથ જોડીને મોઢામાં ખડ ઘાસ લઈને બગલમાં ઘોડાની સરક રાખીને આવો આખો વિકૃત વેશ તે દરબારની અંદર આવ્યા. મહારાજે આ પ્રસંગ બનેલો તે જ જગ્યાએ બેઠા હતા, આગળ જે પેલું મારો કીધેલો ને ત્યાં જ બેઠા હતા. એકદમ ઉઠીને સન્મુખ જઈને મળ્યા, હાથ ઝાલીને પોતાની પાસે બેસાડ્યા. પેલા કાઠિયોનો સંશય ટળી ગયો કે આ મુસલમાનને મહારાજ કેમ પાયે બેહાડે છે. નિશ્ચય એનો ટળ્યો નહીં, ટળ્યો નહીં. થોડીક વાતની અંદર એ મહારાજમાંથી પાછા ના પડી ગયા, નહીં તો કેવું થાય? ફૂટલા વાસણની વાત કરે. હવે મહારાજ એકવાર કરિયાને દેહા ખાચરના દરબારમાં બેઠા હતા. તે પીપલાના નરસિંહ મહેતા આવ્યા, જેને ઘેર મહારાજ નીલકંઠવનની સ્વરૂપે ગયેલા ને બહુ સારા હરિભગત હતા. નરસિંહ મહેતા તો એના ભાવને વશ થઈને તો મહારાજ યજ્ઞ કરવા ગયેલા ત્યાં. તે નરસિંહ મહેતા પગે લાગીને મહારાજ સમક્ષ 100 રૂપિયા નરસિંહ મહેતાએ મૂક્યા, 100 રૂપિયા. તે મહારાજને કે સાધુને જમાડજો. મહારાજ કે ના, અમારે ગામના વાઘરીને જમાડવા છે, અમારે સાધુને જમાડવા નથી. મેં તો કે ના મહારાજ, અમે તો સાધુને જમાડવા પૈસા લાવ્યા છે. મહારાજ કે લે તારા રૂપિયા, નાખ્યા હામાં 100 રૂપિયા એની છાતીમ વાગે એમ. આવું ચરિત્ર મહારાજે કર્યું. આ તો હતો, મેં તો જ હતો, સમજ્યા? 100 રૂપિયા લીધા અને મહારાજે 100 રૂપિયા લે તારા એમ ઠેબુ માર્યું, તે મેં તો રૂપિયા લઈને ચાલતો થઈ ગયો. છે જીવને ગરજ. મહારાજે શું કીધું જો, સ્વામી લખે છે આધારાનંદ સ્વામી, ભલેને કોટી વર્ષ શ્રીહરિની ભેળો રહે તો પણ શ્રીહરિ તેને કળ્યામાં આવતા નથી. જેને પળમાં નિશ્ચય થાય અને વળી પળમાં મટી જાય એવાને તો જેમ ફૂટલા વાસણમાં ગંગાજળ ક્યારેય ટકતું નથી, તેમ શ્રીહરિનો નિશ્ચય ક્યારેય એમાં ટકતો નથી. મુક્તાનંદ સ્વામીને થયું કે આરું જીવનું ભૂંડું થશે, આ મહારાજને છોડીને ક્યાં આલ્યો. તે મુક્તાનંદ સ્વામી ગયા મહેતા પાસે ને સમજાવ્યું, આ તો લક્ષ્મીના ધણી છે, એમને રૂપિયાની કોઈ મમત નથી. મેં તો કે સ્વામી હું ભૂલી ગયો સ્વામી કે એટલે લાઇટ કરવા આવ્યો છે, ભૂલી ગયો એટલે હાલ પાછો આવે. પછી લઈ ગયા મહારાજ પાસે, પૈસા મેલ્યા. ત્યારે મહારાજ પાછા કે કેમ મેલ્યા પૈસા, સાધુ જમાડવા? મહેતા કે તમારે ફાવે એમ જમાડો, અમારે હવે કાંઈ સંશય નથી, તમારે જે કરવું હોય કરો. એટલે નિશ્ચયને પરિપક્વ કરવા માટે રાત ને દિવસ સાધુનો સમાગમ જોઈએ, રાત ને દિવસ જોઈએ. એક નિશ્ચયને સાચવવા માટે, ભગવાનની નિશ્ચયરૂપી મૂડીનું જતન કરવા માટે રાત ને દિવસ કથા વાર્તાનો યોગ જોઈએ, તો જ ભગવાનનો નિશ્ચય રહે. બાકી આ પૃથ્વી પર ગુણાતીતાનંદ સ્વામી કે એક એવો ડીઠો નથી કે સાધુના સમાગમ વિના ભગવાનના ધામને પામ્યો હોય. એ સ્વામી કેમ બોલ્યા? સાધુનો સમાગમ કરીને કરવાનું છે શું? મહારાજનો નિશ્ચય પરિપક્વ કરવાનો છે. સાધુનું તો એટલે જ, સાધુનું કર્તવ્ય ભગવાનનો નિશ્ચય કરાવવો એ જ છે. જેને ભગવાનના નિશ્ચય ઉપર પોતાનું સર્વસ્વ છોડી દીધું એને તો ભગવાનનો નિશ્ચય જીવાત્માને કરાવો. આ કાર્ય માટે જ એનું સર્જન છે. શ્રીહરિએ સંતો જમી રહે ત્યારે સિયાનીથી નીકળી જવાનું મનમાં વિચારી રાખ્યું હતું, એમ ધારીને પલંગ ઉપર રાહ જોતા બેઠા હતા. એક બાજુ હરિભક્તોએ તત્કાળ જમી લીધું. બોલો કેમ તત્કાળ જમી લીધું? કારણ કે મહારાજની પાસે બેહીને વાતો સંભળાય, મહારાજના દર્શન થાય. આપણે તો એ જમાડવા બેઠા હોય તો જાણે આખી દુનિયા હળગી ગઈ છે, હવે કોઈ પોગ્રામ આની પાછળ છે જ નહીં. ભક્તો જમાડતા હોય ને અને નેચરલી જો વિડીયો ઉતાર્યો, નેચરલી વિડીયો, એને ખબર ના હોવી જોઈએ કે મારો વિડીયો ઉતરે છે, એને ખબર ન હોવી જોઈએ કે ઉપરથી કંઈક આવો ઓર્ડર છે, એને ખબર ના હોવી જોઈએ કે મારી કડીઓ કોઈ સાંભળવાના છે, અમે બોલીએ છીએ કે નહીં, માનસિક કરીએ છીએ કે નહીં. ભગવાનના ભક્તો મંદિરમાં જ ભેગા થયા હોય, ઘેરે નહીં, મંદિરમાં જ ભેગા થયા હોય. અરે ભાઈ, કથાનો ટાઈમ થયો, સ્વામી કાઈ ગયા વ્યાસપીઠે, હવે હાલો વહેલા, બોલાવે સભામાં કોઈ નથી, આવી 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 આવીએ.
હા ભાઈ, પેલી હું વાત કરતા હતા, તમે હું થયું આપણે ઓલવાનું વાત કરો. ઓલા કહેવા આવ્યા છે કે સભામાં સ્વામી આવીને બેસી ગયા છે, કોઈ છે નહીં, બે હરિભગત છે, તો બધા વહેલા જમાડીને આવો. આવ્યા હમણાં જો તમે, વાત કરો, શું વાત હતી? હા ચાલો, પાછી થોડી વાર થઈ પાછા કોઈક આવે, અરે ભાઈ સ્વામી કહે છે કે સભાની અંદર વહેલા. આ બસ હવે આ પતવા જ આવ્યું છે, એ પતતા પતતા જ અડધો પોણો કલાક થાય. તમે વિચારો, જો મંદિરોના હોલની અંદર, કોઈ પણ મંદિરના હોલની અંદર, માનો કે નાનો હોલ હોય અને જમવાની ચાર પંક્તિ કરવી પડે એવું હોય, અને એમાં કહેવામાં આવે કોઈ એકબીજા સાથે વાતો નહીં કરવાની એવો નિયમ હોય, ચાર પંક્તિ એકદમ ઝડપથી પતી જાય, પણ પંક્તિ વહેલી ન પતે એનું શું કારણ? વાતો એમાંય જો ખરેખરા ગરમ ગરમ ભજીયા આવતા હોય ને તમારે ચટણી હોય ને લાડવા હોય તો તો મજા પડી જાય. લાડવાવાળા લાડવા જમતા જમતા મજા પડે. આવા દો ત્યારે બે ચાર લો, ત્યારે બેઠા જ છે. જ્યારે આ ભગવાનના ભક્તો તત્કાળ, દેહ, મહારાજે કહ્યું ભગવાનની અંદર આસક્તિવાળાના લક્ષણમાં કીધું દેહ ક્રિયા છે ને એને બહુ ઝડપથી કરે. બાથરૂમમાં નાતા પોણો કલાક અને ભગવાનની પૂજા 10 મિનિટ, ટાઈમ જ ના રહ્યો. સાબુ ઘસવાનો ટાઈમ રહ્યો, શેમ્પૂથી નાવાનો ટાઈમ રહ્યો, ભગવાનની માનસી પૂજામાં, ભગવાનની પૂજામાં 10 મિનિટ, બોલો જમવાની અંદર તો કે કલાક, કથામાં અડધો કલાક. આવી જીવની બહુ કુટેવો હોય છે. આપણા બધાના અંતરમાં આપણે જોવું, જ્યારે મંદિરમાં આવીએ, સત્સંગના પ્રસંગોમાં આવીએ, ઉત્સવ સમયમાં આવીએ, દેહની ક્રિયા, મંદિરમાં તો એક જ દેહની ક્રિયા કરવાની હોય, જમવાની કરવાની હોય, પ્રસાદ લેવાનો હોય, ઉત્સવ સમય પ્રસંગમાં, શનિવારની સભાઓમાં વહેલામાં વહેલું જમાડીને કેવું ભગવાનની સામે ધ્યાન કરીએ, ચાલો મહારાજની ચેષ્ટા બોલીએ, હાલો મહારાજના દર્શન કરીએ, મહારાજ આગળ કીર્તન ગાઈ, હાલો સંતો પાસે જઈને વાતો સાંભળીએ. એક તો ન્યા વાતો હજુ ઘટી પૂરી ના થઈ હોય, જમતા જમતા તો જમાડ્યા પછી પાછું હજુ તો ઘેર જવાની વાર હોય, એટલે ન્યા પાછું ખુરશીઓએ બેઠા વાતો થાય. હા 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 હા, ક્યાં ગયા હતા આજે? મંદિરે ગયા હતા. શું કરવા ગયા હતા? અમારે તો નિયમ જ છે ને દર શનિવાર મંદિર જવાનો, સત્સંગ માટે જ જઈએ, ન્યા કાંઈ બીજું થોડું હોય. ક્યારે ના ગયા હતા? અમારે તો 4 વાગ્યાનું પૂગી જવાનું, 4 વાગ્યાનું, 4 વાગ્યાનું. ક્યારે ઘેર આવો? 11 વાગે, 11 વાગે ઘેર આવો. ઓહો, બહુ તમે પાકા ભગત કહેવાઓ, 4 થી 11. એમાં અમારા સંતોય કે અમારા આ ભક્તો 4 વાગ્યાના આવે, 11 વાગે ઘેર જાય, પણ કલાક તો કાઢો કે ભગવાનની મૂર્તિનું ધ્યાન કેટલું થયું, ભજન કેટલું થયું, સાધુનો સમાગમ કેટલો થયો. ઓફિશિયલ 6 વાગે સભા ચાલુ થઈ તો ઓફિશિયલ 6 થી 7:30 તો બેહવું જ પડે, એમાં તો બેઠા, પણ 6 થી 7:30 પહેલાંનો ટાઈમ અને 7:30 થી 11 નો ટાઈમ એ જો કાઢવામાં આવે ને તો કલાકો નીકળે, આટલો ટાઈમ મંદિરમાં બેઠા, બાકીનું તો ઘેર બેઠા કે મંદિર બેઠા, બે હરખું થઈ જાય. કારણ કે એને તો અનુસંધાન જ નથી કે હું ક્યાં આવ્યો છું. આવું તો મારું અને તમારું હજારો પ્રકારથી અનુસંધાન વિનાનું બકરું ચાવે છે, આપણે વણીએ છે ને બકરું ચાવે છે, આવું થતું હોય છે. માટે ભગવાનના ભક્તોએ આમાંથી શીખવા જેવું છે. તત્કાળ હજુ સંતો જમાડે શાંતિથી, સંતો તો ભેગા રહેવાના ને મહારાજની, પણ હરિભક્તો જમાડીને તત્કાળ મહારાજ પાસે પહોંચી ગયા કે મહારાજના દર્શન કરીએ. આવી ટેવ ભગવાનના ભક્તોએ પાડવી જોઈએ. મંદિરમાં જાઓ, સાધુ પાસે આવો, ત્યારે વહેલામાં વહેલા જમાડીને ભગવાનના દર્શન કરો, ભગવાન આગળ કીર્તન ગાઓ, ધ્યાન કરો, ભજન કરો. કારણ કે ઘરે તો હવે ટાઈમ મળવાનો જ નથી, સાધુ પાસે જઈને સમાગમ કરો, એ કામ કરવાનું છે. આપણા ઘણા બધા ભક્તો એવા છે વહેલામાં વહેલા પરવારીને સાધુ પાસે ઉપર આવી જાય, શનિવાર હોય ને ઉપર આવી જાય કથા સાંભળવા, ઘણા હોય તો ભજન કરવા બેસી ગયા હોય એવું, અને ઘણા ન્યા અધ્યાય બાકી રહી ગયો હોય એ પછી ખુરશીઓએ પૂરો કરવાનો હોય એને અધ્યાય. ચેષ્ટા બોલતા હોય તો ચેષ્ટા એક જણ પ્રથમ શ્રી હરિને રે ચરણે શીશ નમાવો નવતમ રે, એટલે તો માઇક ગોઠવ્યો ઓલાએ, એકલો તો એ બોલી જ શકે. ઓલાને સંતો કે માઇક ઉપર બોલજો એટલે બીજાએ લાભ લે, પણ બીજા ક્યાંથી લાભ લે? એનો તો એક એક મિનિટ કરોડો રૂપિયાની જાતિ હોય, ફરી ભેગા ક્યારે થશું? આવતા શનિવાર વિના થવાય નહીં, વાતો રહી જશે. આવું બધું થતું હોય ત્યારે ખબર પડે. હું ઘણી વખત કહું છું, આપણી જે સમજણ છે ને
એ જે ઓફિશિયલ વસ્તુ છે એમાં આપણી સમજણ ન દેખાય. હું અહીં વ્યાસપીઠિકાથી વાત કરું ને તો હું કેટલો સમજું છું એની માહિતી સમાજને ન મળે. મારું સહજ જીવન, એક એક મિનિટનું મારો જીવન, એક એક મિનિટનો મારો શ્વાસ, એ મારી સમજણ છે. તમે આમ બેહી ગયા હો, તમારી સમજણ ના કળાય. તમે કેટલો સત્સંગને સમજ્યા છો, કેટલી ખેવના છે ન કળાય, પણ તમારું સહજ જીવન આ અત્યારે આપણે બંધારણમાં છે. મારે વાત આમાં જે આવે છે સારી વાત કરવાની છે ને, તમારે સાંભળવાની છે. આ બંધારણ થઈ ગયું, આની બહાર આપણે કોઈ જઈ જ નથી શકવાના. પરંતુ અહીંથી એઠા ઉતરીએ અને તમે ત્યાંથી ઊભા થાવ, પછી આપણું ઓરિજિનલ સત્સંગનું સમજણનું સ્વરૂપ એ સહજ જીવન છે. પડે પડનો વિચાર એ જેવો હોય એવું બધું કળાઈ જાય, પછી કળાઈ જાય. માટે સહજ જીવનને સત્સંગમય બનાવવા માટે વિચારપૂર્વક એને ઘડવું પડે છે. ટક 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 એને ટચકો માર્યા જ કરવો પડે, તો જ આપણી પડે પડ ઘડાય, નહીં તો પડે પડ ના ઘડાય. ગામધની દરબાર હરિસિંહ, જે ઘણા સારા હરિભક્ત હતા, તે પૂજાનો સામાન થાળમાં ભરીને પ્રેમથી શ્રીહરિ પાસે લઈને આવ્યા. સોનાના બે કટોરામાં કેસર મેળવેલું, ચંદન ભર્યું હતું, વિવિધ પ્રકારના ફૂલહાર, બાજુબંધ, તોરા વગેરે પુષ્કળ પ્રમાણમાં લાવ્યા. પહેલાં કેસર ચંદન લીધું, ઘણા ચાતુર્યથી લલાટમાં તે ચર્ચ્યું, તે પછી ઘણી કુશળતાથી બીજા અંગો ઉપર ઠેઠ ચરણકમળ સુધી ચંદન ચર્ચ્યું. કસ્તુરી, કપૂર, અત્તર મેળવેલા હોવાથી અતિ સુગંધ વ્યાપી ગયો. આવા કુમકુમ અને ચંદનને લઈને પ્રેમ રસથી તરબોળ હૃદયવાળા દરબારે લલાટ ઉપર ને ભૂજાઓ ઉપર તે ચર્ચ્યું. મહારાજને આખું ચંદન ચર્ચ્યું છે. કસ્તુરી, કપૂર અને અત્તર, ત્રણેય વસ્તુ સુગંધવાળી, ત્રણેયને ભેળવી ચંદનની અંદર, ચંદન એ સુગંધવાળું. બોલો, એ ભગવાનના ભક્તોને કેટલો પ્રેમ હશે. હરિસિંહ રાજા ગામધણી જે હતા એને આવું કર્યું. જરી ભરેલા કસુંબલ રેટાથી મસ્તકે પાગ બંધાવી, મોતીના તોરા મસ્તકે લટકાવ્યા, પાગ ઉપર મોતીનો શિરપેજ બંધાવ્યો, કાનોમાં કુંડળ ધરાવ્યા, તેના ઉપર ગુલાબના ગુચ્છ મૂક્યા, ઉજ્જવળ મોતીના હાર છાતી ઉપર ધરાવ્યા, તેવા જ બાજુબંધ ભુજાઓ ઉપર બાંધ્યા, સિંહના મુખના ઘાટવાળા સોનાના કડા કાંડામાં પ્યારથી પહેરાવ્યા, પછી જરિયાની ભારે માહેલો દુસાલો ઓઢાડ્યો, પછી તે દરબારે કપૂરથી આરતી ઉતારી અને શ્રીહરિના ચરણકમળ પોતાની છાતી ઉપર ચાંપ્યા, પછી તેમણે ગદગદ કંઠ થઈને અપાર સ્તુતિ કરી. ભગવાનની જ્યારે સ્તુતિ કરીએ, ભગવાનની જ્યારે પ્રાર્થના કરીએ, ત્યારે ગદગદ કંઠ થઈને કરવી. આપણે જે બોલતા હોઈએ છીએ ને ઘણી વખત, સ્તુતિ એ ખાલી વાચ્યાર્થ સ્તુતિ હોય છે. ગદગદ કંઠ ત્યારે જ થાય કે સ્તુતિના શબ્દની ભેળા વિચાર ભળે, ભાવ ભળે. વિચાર ભાવ તો જ ભળે કે એની ઉપર વિચાર હોય. નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તો ઘનશ્યામ, સ્તુતિ તો બોલાઈ ગઈ, પણ એ સ્તુતિ તો ફક્ત વાચ્યાર્થ છે. એ સ્તુતિમાં જ્યાં સુધી એ સ્તુતિનો જે શબ્દ છે એ સંબંધી વિચાર ના ભળે, વિચાર ના ભળે ત્યાં સુધી ભાવ ન ભળે, ભાવ ન ભળે ત્યાં સુધી એ સ્તુતિ જેટલા ફાયદાકારક થવી જોઈએ એટલી ન થાય. ચેષ્ટા તો એક જ છે, પ્રથમ શ્રી હરિને રે ચરણે શિષ નમાવું, નૌતમ લીલા રે નારાયણની ગાવું. પરંતુ એ શબ્દની ભેગા વિચાર ના ભળે, વિચાર ના ભળે એટલે ભાવ ના ભળે, પછી તો રે શ્યામ તમે સાચું નાનું પૂરું થઈ જાય, અક્ષરના વાસી વાલો આવે દે. આવું જ આપણું લગભગ રૂટિંગ પદ્ધતિનું થતું હોય. જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, આય અવસર કરુણા નિધિ, કરુણા બહુ કીધી, હવે આરતી પૂરી થઈ. પણ એની સાથે વિચાર ના બળે, મહારાજે કેટલી મોટી કરુણા આ અવસરમાં કરી છે, કેટલી મોટી મુક્તિ આવ સુગમ કરી દીધી, કેટલી કઠણ મુક્તિ એ મહારાજે આવ સહજ કરી દીધી. ઓહો મહારાજ શું તમારી દયા. એવો વિચાર કરીને થતી આરતી, બોલાતી આરતી, એ ભાવ ભળ્યો એની અસર જુદી થાય, એની અસર જુદી થાય. આ બધો વિચાર જેટલો થતો જાય એટલું આમાં ઊંડા ઉતરાય. આપની ગદગદ કંઠ થાય, આપની આવીને આવી મૂર્તિ અમારા હૃદયમાં કાયમ રહે, આપની અને આપના ભક્તોની અરુચિ ક્યારેય થાય નહીં. તુમારી તવ જન કી અરુચિ ન કબહુ હોય, દિન દિન સતસંગ કરન હિત પ્રીત રહે ઉર મોય. અમારા હૃદયમાં દિન પ્રતિદિન સત્સંગ કરવામાં પ્રેમ રહે. સત્સંગ કરવાનો પ્રેમ ક્યારે ઘટે?
જ્યારે ભગવાનના અને ભગવાનના સંતો ભક્તોમાં અરુચિ થાય, ભિન્ન રુચિ એ ક્યારેય પણ સત્સંગમાં પાછા નથી પાડતી, પણ અરુચિ એ સત્સંગમાં પાછા પાડે છે. માટે ભગવાનના સંતો ભક્તો ને ભગવાન એમાં ક્યારેય અરુચિ ન થાય એનું ધ્યાન રાખવું પડે. ન થાય એનો ઉપાય એક જ છે. હરિચરિત્રનું સાગરના 12મા પૂરમાં 41મા તરંગમાં મહારાજ કહે છે, જસદનના વાસુર ખાચરે મહારાજને જમાડીને વિદાય કર્યા. એ વખતે પ્રાર્થના કરતા કહ્યું કે અંતકાળે હાથ ઝાલજો. મહારાજ કહે, અધર્મી લોકો અમારું તથા અમારા સંત હરિભક્તનું વાંકું બોલે અને અમારા અવગુણ તમને સંભળાવે તેને તમે જીવતા સુધી સાંભળશો નહીં. મહારાજના અવગુણ સંભળાવવાવાળા હતા. વાત્સુર ખાચરે કીધું કે મહારાજ અંતકાળે લેવા આવજો. મહારાજ કે તમે સાંભળશો નહીં એટલો નિયમ રાખજો, અમે તમારો ઉદ્ધાર કરશું. અમારા સંત હરિભક્તોનો ગુણ બોલે તેનો અમે ઉદ્ધાર કરીએ છીએ. શ્રીહરિ મેમદાવાદમાં એક દિવસ હરિભક્તોએ સંતોની રસોઈ થાય ત્યાં સુધી પૂરમાં પધરાવ્યા. પ્રથમ શ્રીહરિ દુર્લભરામને ઘેર પધાર્યા. અમદાવાદના દુર્લભરામ અને બેચર ભટ્ટ એ બેયને ભવન મહારાજ ગયા. તેમણે શ્રીહરિની પૂજા કરી, સોનાનો દોરો કંઠમાં ધરાવીને મહારાજની સ્તુતિ કરી. તમારી મૂર્તિ ક્યારેય વિસરે નહીં અને તમારા ચરિત્રમાં ક્યારેય મોહ ના થાય. તમારા બહુ પ્રકારના ભક્તો હોય, બહુ પ્રકારના ભક્તો હોય, મોક્ષના માર્ગની અંદર બહુ પ્રકારના હોય, દરેકનું લેવલ, દરેકની સ્થિતિ, દરેકની રુચિ ભિન્ન ભિન્ન હોય. એનાથી અમારું ચિત્ત જુદું થાય નહીં. અમને અમારો દોષ દેખાય અને ભક્તના ગુણ દેખાય એટલો વર માગું છું, તે દયા કરીને આપો. શ્રીહરિ બોલ્યા, સત્સંગ કરતાં જે અધૂરાપણું રહે છે એટલી કસર રહી જાય છે. પોતાની ખોટ પોતાને દેખાય નહીં. જ્યારે સંત હરિભક્તો ખોટ દેખાડે ત્યારે અવગુણ ન લેવો પણ હેત રાખવું. વ્યવહારિક વાત માટે પણ કુવેન મુખથી બોલે તે પૂરો ભક્ત કહેવાય નહીં. હરિભક્ત તો બધાયનું હિત ઈચ્છે છે. જે હરિભક્તો પોતાના સ્વાર્થ માટે બીજા હરિભક્તની સાથે વેર કરે તેને પૂરો હરિભક્ત ન જાણવો. હરિભક્ત થઈને મનમાં બીજાનું ખરાબી જ છે, તેના જીવમાં કુસંગ રહે છે. પોતાના દોષ દેખે નહીં, સંત હરિભક્તોથી મન જુદા પડે તો ફાવે તેવો મોટાઈ પામેલો હોય તો પણ વિમુખ થઈ જાય છે. મહારાજે કહ્યું, માટે અહીં આગળ આ સિયાનીના રાજા કહે છે કે મહારાજ, તમારા સંતો ભક્તોને તમારી ક્યારેય અરુચિ ન થાય. સત્સંગમાં સાર મનાય અને જગતનું બધું સુખ અસાર જણાય હું વારંવાર માગું છું. મને સદાય સંતોનો સમાગમ રહે. દરબારે આટલી પ્રાર્થના કરી પછી અતિશય મનમાં આનંદ લાવીને સંતો અને વર્ણીની પૂજા કરવા લાગ્યા. મહારાજ, મને સાધુનો સમાગમ અખંડ રહે આવી મને કૃપા કરજો. પછી કેસરચંદન ચર્ચ્યું, જેટલા ફૂલહાર લાવ્યા હતા તે બધા સંતોને વર્ણ્યોને પહેરાવ્યા. સૌને એક એક વસ્ત્ર ઓઢાડ્યું. મનમાં મહિમા હોવાથી ઘણો ઉત્સાહ હતો. આ બધી પૂજા કરવાનો ઉત્સાહ કોને આવે? મહિમા હોય તો. મહિમા જો ના હોય ને, તમે જો અમારી ભેગા જે ફરતા હોય ને, અમારે ભેગા તમે ફરતા હો હરિભક્તોને ઘેર ઘેર, અમે વિચરણમાં જઈએ ને ફરતા હોય ને, તમને અલગ અલગ બધો વક્કલ મળે. અમુકને ઘેર સંતો જશે ને, રંગોળીઓ પૂરી હશે ને, કેટલું બધું દીવડાઓ પૂર્યા હશે ને, ઠાકોરજી પધારે છે, પધારો ઠાકોરજી, પધારો મહારાજ, પધારો સંતો, આવું બધું લખ્યું ને, કેટલું બધું કર્યું હશે. એવા મોટા મોટા હાર બનાવ્યા હશે, કેસર ઘોળેલું હશે. મહારાજનું સંતોનું પૂજન કરે, પૂજન કર્યા પછી આમ પગે લાગતા હોય ને, આખો ભાવ ફરે, ભાવ ફરી જાય. અમને એક હરિભગત અહીંયા આવ્યા હતા, આપણે ત્યાં આવે છે, સંતોના દર્શન કરે, સંતોને રસોઈ દે ને, રસોઈ દઈને કે મારે રસોઈ દઈને પૂજા કરવાની. બધાય સંતોને કે અમારે તો પેલી ટેવ હોય ને, સાદડીએ બેઠા હોય એમ નહીં, ઊંચા બેહી જાઓ, કે ઊંચા બેહાડે સંતોને, ઊંચા બેહાડીને એક એકના ચરણ આમ હાથમાં લે, આંખો અડાડે, માથે અડાડે. દરેકનું અલગ અલગ હોય, પણ જેવો જેને મહિમા અને જેવી જેની સમજણ ને જેવી જેની રીત, બધામાં અલગ અલગ હોય. ઘણા એવા હોય, તમે ભગવાનના ભક્તો નહીં, તમે જો અમારા દાદાઓ જ હવારની અંદર પૂજા કરતા હોય તો એકાબીજાને દંડવટ કરે. બે દાદાઓ છે,
એકાબીજાને પૂજામાં દર્શન કરવા જાય તો દંડવટ કરે, સંતો પૂજા કરતા ત્યારે દંડવટ કરે, એ બે એકાબીજાને પૂજામાં દંડવટ કરે. મેં ઘણી વખત જોયું, મહિમા મહિમા છે. ઘણા ભક્તો આવે, સંતોને દંડવટ કરે, ના ધોળા લુગડે ભગત હોય તેને દંડવટ કરે. ભાઈ ઘણા ભક્તો આવે તો સંતોને દંડવટ કરે, ભગતને પગે લાગી લે. દરેકની મહિમાનું સ્તર જુદું જુદું હોય. એક એવું જ સમજે છે કે આ સાધુ ભેગા રહેવાવાળો ધોળે લુગડે હોય, પેન્ટ શર્ટ પહેરીને રહેતો હોય, પણ સાધુ ભેગા રહે કોણા, મહારાજ ભેગા રહે કોણ, એની પાસે એવી સમજણ હશે. એટલે બધાને દંડવટ કરે, એક ગ્રહસ્થ હોય તો એને દંડવટ કરે. અમારી ભેગા હરી ભક્તો આવે તો ઘણી જગ્યાએ અમારું પૂજન કરે, કેટલીક જગ્યાએ અમારું સંતોનું પૂજન થાય, ઠાકોરજીનું પૂજન કરીને અમારું પૂજન થાય. ભાઈ ધોળે લુગડે ભગત હોય ને તો રણછોડ ભગત જેવા ને તો એનું પૂજનય ના કરે, એ હું સમજે આ કોણ છે, ભગત છે. એને એટલો જ મહિમા હોય, લાલ લુગડાનો મહિમા હોય. તો ઘણી જગ્યાએ એવું હોય કે એક આશિત ભગત જેવા આવ્યા હોય ને તો એનું પૂજન કરીને એને હાર પહેરાવે ને એને પગે લાગે, આવું થાય. આ બધામાં ફેરસાનો પડી ગયો, મહિમાનો, મહિમાનો. એની સમજણ જેવી છે, એની સમજણમાં એટલું જ હોય કે લાલ કપડું હોય એ બહુ મહિમાવાળું, એની એનો મહિમા બરાબર સમજવાનો. એટલે એને એટલું જ સમજાયું છે. તે ઘણા ઘણી વખત અહીં ઉપર થાય ને પછી હું કહું ભગતને, હું કહું ભગત ચિંતા ના કરતા. કેટલી વાર એવું થાય, અમારે પાંચ ભગત આવ્યા હોય વારા ફરતી તો બે ત્રણ આમ અમને દંડવટ કરે ને પછી આ બાજુ અમારે નવા કોઈક સંતો હોય ભગત હોય તેને દંડવટ કરીને પછી જાય, કોક હોય તો પગે લાગીને જાય. હું હસતા હસતા કહું ભગત એક વર્ષમાં થઈ જશે, ચિંતા ના કરતા. આવું હસતા હસતા કહું, એવું એનો અર્થ એવો નથી કે દંડવટ ગમે છે સંતોને, પણ હું હસતા હસતા કહું. એની ઉપરથી શું થાય છે, એનું તારતમ્યપણું નીકળે છે, મહિમા. અને દરેકનું અલગ રહેવાનું, કોઈનું જોઈને આપણે કરવા જઈએ ને તો એ ફેલ જઈએ. દરેકનું લેવલ મહિમાની દૃષ્ટિમાં ભગવાન પ્રત્યેનું, સદગુરુ પ્રત્યેનું, સંત પ્રત્યેનું, ભક્ત પ્રત્યેનું, દરેકનું અલગ લેવલ રહેવાનું. હું કોઈ સંતને જેવો મહિમા હોય એવો હું કરવા જઉં ને તો એ પછી નકલમાં અક્કલ જોઈએ પાછી. તમારો હૃદયનો ભાવ ભળેલો ના હોય તો એ બહુ હાલે નહીં. એના કરતાં જેટલું હોય એ પ્રમાણે ધીરે ધીરે પહેલાં અંદર સમજવાનું પછી વધવાનું. દેખાદેખીમાં કરીએ તોય પ્રોબ્લેમ, સમજ્યા. ઘણાને ત્યાં અમે જઈએ તો આખો અન્નકૂટ ભર્યો હોય ઠાકોરજી માટે, અને કોઈ ત્યાં જઈએ તો આપણે કહેવું પડે ડીશ લાવજો બદામ ભગવાનને ધરાવવા, એમ કહેવું પડે. એક બાજુ પર એકને કહી રહ્યા તો આખો અન્નકૂટ ભર્યો છે, એકને એમ કહેવું પડે ડીશમાં બદામ કે કાંઈ છે ઘરમાં તો લઈ આવો. કોણો ફેર પડી ગયો, શું ફેર પડ્યો? ઓલાને ખબર છે માર્કેટ ઠાકોરજીને સંતો આવે છે, ઓલાને ખબર છે માર્કેટ ઠાકોરજીને સંતો આવે છે. ફેર ક્યાં પડ્યો? મહિમામાં. મહિમાનું લેવલ બધાનું અલગ રહે, અને હંમેશા એટલું તો યાદ રાખવું જ કે આપણું મહિમાનું લેવલ કદાચ ઓછું હોય પણ બીજા કોઈ સંત કે ભક્તનું વધારે હોય. આપણાથી એટલું ના થાય તો કંઈ વાંધો નહીં, વંદન કરવા, એના ભાવને સ્વીકારવો કે બહુ સારો મહિમા છે, મને હજુ એટલો નથી સમજ્યો પણ એમને તો બહુ મહિમા છે, એવો વિચારીએ. તેમાં કંઈ નુકસાન નથી, કારણ કે મહિમાવાળો જ તરવાનો છે. જેટલો મહિમા વધારે, એને પોતાનું સાધન મહિમા માન્યું છે, તેને મહિમાથી તરી જ જશે, તરી જ જશે. જેને એમ માન્યું છે હું તો સંતો ભક્તોની ચરણરથ છું, અને એવો મહિમા જેને છે એ તરી જવાનો, તરી જશે. ઘણી વખત ભક્તો પગે લાગતા હોય તો એકાબીજાને આમ કેવા આમ સરસ રીતે પગે લાગતા હોય, માથું નમાવીને આમ બેહીને પગે લાગતા હોય, બોલો. અને ઘણી જગ્યાએ જાઓ ને તમે તો સાધુને ઉભડક પગે લાગતા હોય, જય સ્વામિનારાયણ. હવે એને એ જ નથી ખબર કે પગે કેમ લાગવું, આવી દશા હોય. આ બધું જ મહિમાના કારણે છે, મહિમાનું અપડાઉન છે બધું, મહિમાનું અપડાઉન. માટે મહિમાના લેવલને જેટલું આપણે વધારશું આપણા જીવનમાં, હું મારા જીવનમાં, તમે તમારા જીવનમાં જેટલું વધારશું, ખોટ નહીં જાય, એમાં ફાયદો જ થયો છે. અત્યાર સુધી નુકસાન કોઈ નથી, વાહ પાત્ર 100% જોવું, અને એના લેવલથી એનો મહિમા સમજવો. જેમ મહારાજનો છે, મહારાજ છે, મહારાજ ટોપ લેવલે, સદગુરુ બીજા લેવલે, ભગવાનના એવા સાધુ જે ભગવાનને એમાં જોડી રાખે ત્રીજા લેવલે, પછી આમ લેવલ કરીને પછી એ પ્રકારે મહિમા સમજવો. કાંઈ એવો મહિમા નહીં સમજી લેવો કોઈનો જેનાથી મહારાજ છૂટી જાય, એવો મહિમા કોઈનો નહીં સમજી લેવાનો જેનાથી સદગુરુ છૂટી જાય, એવો સંતો ભક્તોનો કોઈ એવો ભક્તોનો એટલો મહિમા સમજો કે જેનાથી આપણાથી સારા સાધુનો સંગ છૂટી જાય, એવો ભક્તોનો મહિમા એટલો બધો કોઈનો નહીં સમજી લેવાનો જેનાથી સારા હરિભગત જેના દ્વારા આપણે મોક્ષના માર્ગે આલી કહેવાનો સંગ છૂટી જાય. આમ મહિમાનું થોડું તારતમ્ય પણ હું મગજમાં ફિટ રાખું, પણ મહિમા તો જેમ છે એમ સમજવાની અંદર કોઈને ખોટ આજ સુધી ગઈ નથી. આ દરબારને બહુ મહિમા હતો,
એ અહીં સ્વામી લખે છે, મનમાં મહિમા હોવાથી ઉત્સાહ હતો. ઉત્સાહ તો રહે ને, નહીં તો કેમ રહે, કેવી રીતે રહે, મહિમા વિના ના રે. પછી એમને શ્રીહરિને સંતોને સાષ્ટાંગ દંડવટ પ્રણામ કર્યા. મહારાજને દંડવટ કર્યા અને સંતોને કર્યા. તેના પછી શિવરામ ભટ્ટ આવ્યા, તેમને પણ હરખથી શ્રીહરિની પૂજા કરી. પોતાના મનમાં જેટલો ભાવ હતો તેટલો સૌએ લાભ લીધો. શ્રીના દર્શન અને સેવા સમાગમની તરસ ઘણા દિવસની હતી, તેને શ્રીહરિએ પધારીને સૌને તૃપ્તિ કરાવી. પરમ બુદ્ધિમાન શિવરામ વિપ્ર ભાગવત અને બ્રહ્મવૈવર્ત પુરાણને સારી રીતે ભણ્યા હતા. તેમાં પણ બ્રહ્મવૈવર્ત પુરાણમાં શ્રીકૃષ્ણ જન્મખંડ અને ભાગવત પુરાણનો દસમ સ્કંદ, એ બેના ઉપર એમને અધિક શ્રદ્ધા હતી. એમાં કૃષ્ણ ચરિત્ર આવતા ને એમને બહુ ગમતા શિવરામ વિપ્રને. તેઓ શ્રીકૃષ્ણના સ્વરૂપને સર્વોપરી જાણતા, તેમનાથી પર કોઈને માનતા નહીં. શિવ પુરાણ વાંચો તો શિવજી સર્વોપરી લાગે, દેવી પુરાણ વાંચો તો માતાજી સર્વોપરી લાગે. એમ અમને કૃષ્ણખંડ વાંચેલો એટલે કૃષ્ણને સર્વોપરી માનતા. કૃષ્ણના અવતાર અનેક થાય છે પણ કૃષ્ણ જેવો તો એક જ છે એમ સમજતા. પણ જ્યારે શ્રીકૃષ્ણની મૂર્તિ ગોલોકમાં જેવી રહી છે તેવી જ શ્રીહરિની મૂર્તિ અહીંયા જોઈ સમાધિમાં મહારાજે એમને બતાવેલું. આ સમાધિમાં બીજા મુખ્ય 10 અને 24 આદિક જેટલા અવતારો થયા છે, બધા જ શ્રીહરિના સ્વરૂપમાં લીન થઈ ગયા અને સૌને સુખ દેનારા એક શ્રી હરિ જ રહ્યા એવું તેમણે જોયું. ત્યારે તેમને શ્રીહરિમાં અત્યંત પ્રીતિ થઈ. મહારાજ આના માટે આવ્યા હતા, પોતાનું સર્વોપરી પણ ઓળખાવા. શ્રીહરિ મે સબહી હો ગયેલીના, એક રહે શ્રીહરિ સુખ દીના. તબ શ્રીહરિ મે બય અતિ પ્રીતિ, દોવું ભાવ હો ગય એક રીતિ. પહેલાં તો એવું જાણતા હતા શ્રીકૃષ્ણ સર્વોપરી છે બ્રહ્મવૈવત પુરાણ અને ભાગવતથી, પરંતુ જ્યારે મહારાજમાં 24 અવતાર લીન થયેલા જોયા ત્યારે એમને થયું કે સર્વ અવતારના અવતારી તો ભગવાન સ્વામિનારાયણ છે. પછી પ્રત્યક્ષ મૂર્તિ અને ધામસ્થ મૂર્તિ તે બંનેમાં એક ભાવ થઈ ગયો. તેમને સ્વામિનારાયણ નામમાં અપાર રસસાર દેખાયો. પછી તેઓ એક જ નામનું ભજન કરવા લાગ્યા. સ્વામિનારાયણ નામથી બહાર કોઈ અવતાર તેમને જણાતો નહીં. જોતા જોતા અનંત પગલાં જોયા, છેવટે હાથીનું પગલું દેખાયું. હાથીના પગલાં કરતાં બીજું કોઈ પગલું મોટું ન દેખાયું. એમને જોતા જોતા શ્રીકૃષ્ણને છેલ્લા જોયા હતા મોટા મોટા, હવે એનાથી પણ પર મહારાજને જોયા. બીજા બધા જ પગલાં હાથીના પગલામાં આવી ગયા જનાના, તેમ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનમાં સર્વે આવી ગયું તેવું જણાયું. શ્રીહરિના અનંત નામો છે તેનો ગંતા પાર આવે તેમ નથી. બધામાં શ્રીહરિનો પ્રતાપ રહ્યો જ છે એવો તેમણે દ્રઢ નિર્ધાર કર્યો. સ્વામિનારાયણ આવા નામમાં બીજા અનંત નામો સમાઈ ગયા, લીન થઈ ગયા, તેનાથી કોઈ અધિક રહ્યું નહીં એમ તેમણે જોયું. શિવરામ વિપ્રે પોતાના હૃદયમાં સ્વામિનારાયણ નામનો આવો પ્રતાપ દેખ્યો એટલે તેનું સામર્થ્ય અનંત છે એમ માનીને તે સ્વામિનારાયણ નામનો જપ કરવા લાગ્યા. ભજતા હતા કૃષ્ણ કૃષ્ણ, એને મહારાજે આજે સિયાનીમાં સ્વામિનારાયણ નામ જપતા કરી દીધા. સ્વામિનારાયણ નામ નો રે, સક્કો બેસાર્યો આપ પુરુષોત્તમ પ્રગટી રે. નોતી દીઠી નોતી સાંભળી રે, પ્રગટાવી એવી પુનિત પુરુષોત્તમ પ્રગટી રે. આની આગળ કોઈ રામ ભજતું, કૃષ્ણ ભજતા, કોઈ શિવ શિવ ભજતા, મહારાજે બધાને સ્વામિનારાયણનું ભજન કરતા કર્યા. આવું મહારાજે સર્વોપરીપણું શિયાણી ગામના શિવરામ વિપ્રને જણાવ્યું અને એને પોતાના આશ્રિત કર્યા. પોતાના આશ્રિત કરીને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચંદ્ર સાગરના ષષ્ઠ પૂર્વમાં શિયાણીનો સત્સંગ અને શિવરામ વિપ્રની સમજણનું રહસ્ય કહ્યું એ નામે 13મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની